હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો, અમે જમવા બેસી ગયા છીએ. બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અનિડા જવું હતું પણ જવાનું મેળ ન આવ્યો. હવે જોઈએ, કાલ જઈએ, પરમ દિવસે જઈએ. ચલો, તમને અમારે જમવાનું બતાવી દો અને બધાને મળાવી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માતાજી. તો શું કરે છો? અરે, એટલો બધા મોટા બટકા ન હોય, કડી કામ હું ચોળી દઉં છું. જો ખમ ખમ દર્શ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, અમે લઈ લઈએ છીએ મારા મગ, અને લઈએ છું મગનું શાક, અને જમી લઈને આવી ગયા છે પાપડ. ચલો, છબલામાં છે. જો ફ્રેન્ડ્સ, આમાં 10 ફેન હું ચોળી દઉં છું. ઝીણું પેટમાં પચી જાય ને, નહીંતર પાછું પેટમાં દુખશે. એ તો મોટા મોટા બટકા લઈને મંડાણો ચોળવા. અને આવી ગઈ છે અમારી ઓનિયન. એમાં હમણાં હતી ને ડુંગળી, એટલે એને ભૂલાઈ જાય છે. ડુંગળી આવી ગઈ છે, નકર તો ડુંગળી નહોતી ને તે રોજ સંભાળ. ત્યાં આવી ગઈ ને ત્યાં ભૂલી ગઈ. જો ફ્રેન્ડ, હું બનાવું છું મારા મગ. તમારે મગ વધારે લેવાના છે, જે શરૂઆત કરે એને ધીરે ધીરે એટલા મગે આવવાનું છે મારી જેમ. અત્યારે તમારે ઓછા નથી કરવાના. અત્યારે તમારે પોણો વાટક્યો આના કરતાં વધારે મગ લેવાના, આના કરતાં વધારે મગનું શાક નાખવાનું. આ છે ને ઓછા તેલમાં છે મારું શાક, અને તમે ઘરે જે બનાવ્યું હોય ને એ તેલવાળું હોય એટલે 1-1.5 ચમચી નાખજો. બાકી જો ઓછા તેલમાં મગનું કે કોઈ પણ શાક હોય તમે નાખી શકો છો. બટેટાનું બેક સ્કીપ કરવાનું, બાકી બીજું બધું લેવાનું. ચલો, અમે જમી લઈએ ને તમે જમી લો. ચલો, મારી ડુંગળી બધું આવી ગયું છે. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5:15, અને અમે લઈ લીધું છે અત્યારે પાઇનેપલ. હું ભૂમિત 2 પાઇનેપલ ખાશું. એ કરશે મારી યારે ડાયટ હવે, એને થોડું સ્ટ્રીક લેવાનું છે. અમસ્ત એવો સ્કૂલ ખુલશે એટલે બહુ પછી એને ખાવાનું નહીં આવે. તારે ડાયટ કરવાનું છે, એ ડાયટ કરે છે. આજે પાઇનેપલ તમને કહેતા હતા ને, આજ તો ગમે એમ કરીને ભાવશને હું લઈ ગઈ. મેં કીધું હાલો જ મને પાઇનેપલ લઈ આવી દઉં. મારા ડાયટમાં પાઇનેપલ, એ લોકો કેરી ખાતા હોય, મને પાઇનેપલ લઈ દઉં. હાલો, ચલો તમને બતાવી દઉં મારું પાઇનેપલ. રીતે કટ કરાવીને, કાલ રાત્રે નહોતું કટ થયું, આ દિવસે બપોરે જઈને આ કટ કરાવીને લાવ્યા છે પાઇનેપલ. અમે આની અંદર 60 મસાલો નાખીને ખાઈએ છીએ, પણ રાત્રે ખાશું અત્યારે તો 2 પીસ જ ખાવા છે. બહુ વધારે નહીં ખાવું. રાત્રે જ્યારે આ પાઇનેપલ લઈને ત્યારે પછી 60 મસાલો એડ કરીને ખાઈએ, કેમ કે પછી બધું ખપાઈ જાય. બધા બેઠે એટલે બધા ખાઈ પાછા. અમારે આમ તો આખા દિવસનું 1 પાઇનેપલ વયું જ જાય. ચલો, અમે પાઇનેપલ ખાઈ લઈએ, તમે પણ ખાઈ લો, ને પછી થોડુંક પાણી પી લેશું. ચલો ચલો ફ્રેન્ડ્સ, હવે બેસી ગયા છીએ સામનું જમવા. આવે તમને બતાવી દઉં, આજે મારા ઘરે હું બન્યું છે. એમ બન્યું છે રીંગણા બટેટાનું શાક રસાવાળું, બાજરાનો રોટલો. આજ તો રોટલો કરતાં કરતાં તાવડી તૂટી ગઈ. તાવડી લાવી જોઈશે બીજી. આજે મારું રસાવાળું શાક અને ડુંગળી, પાપડ. અને જો ભાવેશ બેસી ગયા છે. દર્શ ભાઈ, જો શું કરે છો? દર્શ બેસી જાય, ચાલ ફટાફટ જમવા. એને તો વચ્ચે ભૂખ લાગી. ચેવડો માંગતો તો મેં ચેવડો બેવડો ઓછો ખા ને શાક રોટલી ખા. પાછું મગનું શાક ને રોટલી ખવડાયું. કાદર્શ ખાખરા ને ચેવડો. ચલો, અમે જમી લઈને તમે જમી લો. ભૂમિતભાઈ આવે છે, નીચે ગયો તો એટલે આવ્યો. બેસી જાઓ જમવા. ચલો કે ચાલો જમવા. એમ તો કે ફ્રેન્ડ્સ ને ચાલો જમવા. હું જમવા બોલાવે છું. હું જમવા બોલાવે છું. બટેટાનું શાક. જો ફ્રેન્ડ્સ, આ શાક અને આ મારો રોટલો, એટલો જ રોટલો હું ચોળીશ ને સ્પૂનથી ખાઉં, હાથથી ફાવે હાથથી ખાઉં જેમ ફાવે, આટલો રોટલો હું ચોળીને ખાઉં છું આ શાકમાં. જો આ રીતે હું જમવાનું લઉં છું. પણ તમે બધા જો શરૂ કરતા હો તો આખો લેજો, પોણો લેજો, અડધો લેજો, પણ આટલો નહીં લેતા. જો ફ્રેન્ડ્સ, અમે જમી લીધું છે. 7:15 થઈ છે, 7 વાગે જમવા બેઠા હતા. હવે અત્યારે હું પાણી નહીં પીઉં. જેમાં પહેલાં મેં પાણી નહોતું પીધું, અને અત્યારે એવું પાણી નહીં પીવું. જમી લીધું છે. જો તમને એટલી બધી જ ઈચ્છા થાય કે મોઢામાં શાકવાળું છે, તીખું છે, તો વટાણાનું 1 ભૂકડો મારી લેવાનો. એટલે હું લઈશ અમારા વટાણા, થોડા મોઢામાં નાખી દઈશ. પણ પાણી હવે 7:15 પૂરું થયું છે ને, તો 7:45 લઈશ હવે સીધું પાણી. એ હું કેટલું લઈશ આ જ તમને બતાવીશ. ચલો ચલો ફ્રેન્ડ્સ, અમે નીચે છીએ અત્યારે, અને વાગી ગયા. મેં તમને કીધું 7:45 જગ્યાએ 7:50 થઈ ગઈ છે. અને હું નીચે છું અને પાણી છે અહીંયા બોટલમાં ભાવેશના. એટલે અત્યારે કેટલું પીશે હું તમને કહેતી હતી, પણ આમાંથી હું 3 ઘૂંટડા જ પીશ. ચોખવટ કરું 3 ઘૂંટડા, પછી ઘડી કરીને પાછું પી લેશે કારે નહીં, કેમ કે જેમાં એના જો 1.5 કલાક જ થઈ છે. 3 ઘૂંટડા પાણી પી લઈશ. ચલો ચાલો ફ્રેન્ડ્સ, અમે ઉપર આવતા રહ્યા છીએ. હવે નીચે હતા અને નીચે હતા ને ઉપર આવી ગયા છીએ. અને હવે અત્યારે જો કેટલા થયા, 8:15 થાય છે. અને 7:50 મેં પાણી લીધું હતું, ને ફરી પાછું જો આ બોટલ છે, મેં તમને કીધું તેવી રીતે, તો આ બોટલમાંથી અત્યારે પાછું પાણી પી લઈશું. અને
ત્રણ ચાર ઘૂંટડા પાછો પી લઈશ, ફરી પાછું ત્રણ ચાર ઘૂંટડા અત્યારે ફ્રી હોય છે બાજુ રાખવાના બાટલો આપણે પીધા જ કરવાનું, પાણી વધારે લેવાનું છે આપણે. ચાલો અત્યારે અમે ફ્રૂટ લઈને બેસી ગયા છીએ અને આજે ફ્રૂટમાં તમને ખબર જ છે મેં મંગાવી લીધું છે પાઇનેપલ, હવે રોજ મારા ઘર પાઇનેપલ આવશે. કેરી એના માટે, મારા માટે પાઇનેપલ રહેશે. ચલો બતાવું તમને ફ્રેન્ડ્સ, આ છે પાઇનેપલ. જો થોડું ગુલાયું છે પણ કંઈ વાંધો નહીં, એવું તો નીકળવાનું છે. પાઇનેપલ થોડું કાળું પડી ગયું, ખબર સિઝન નથી એટલે ને, ફ્રીજમાં હતું તો એવું થઈ ગયું છે કટ કરેલું, પણ કાંઈ નહીં છે તો પાઇનેપલ શરૂ રાખવા છે હમણાં ગમે એ થાય. અને આજુ બાજુમાં ઘડીક અમે લીધા હતા વટાણા ચાવવા, જો અમે ટીવી જોતા હોય ને તો એ સાઈડમાં એવું બહુ લાગે ને ખાવાનું મન થાય ને તો અમે લઈ લઈએ વટાણા. ચલો અમે જમી લઈએ. જો આ વટાણા કાલ લીધો હશે કોથળી, પાછા બધાને શરૂ થઈ જાય અમારે. ચાલો તમારે, ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ બધાના. હેતલબેન એવું કે છે કે મગ બંધ કરશો એટલે વજન હતો એનાથી વધારે વધી જશે એમ, એનાથી વધી જશે. હું તો ડરી ગઈ છું, પ્લીઝ સાચું છે આ? ના, કાંઈ સાચું નથી, બહુ માઇન્ડમાં ન લેતા. મારું 3 વર્ષથી આમનો મત છે, મેં તો ઘણીવાર મગ વચ્ચે બંધ કરી દીધા. શા ભાવશે, એવું નથી કે મગ નથી, કન્ટિન્યુઅસ ચાલુ જ રાખ્યા છે. ચડશે તમારે એવું નથી, જેટલો તમે વેઇટ ઉતાર્યો છે ને એના કરતાં વધુ ચડશે. પણ છે ને 3-4 કિલો વધીને વધીને કદાચ 3 કિલો 4 કિલો વધારે નહીં વધે. તમારું વેઇટ જે હતું ને પહેલાં, આપણે મારે કેમ 82 છે ને 82 થઈ ગયું એવું તો ક્યારેય નહીં થાય. જેવી આપણે આ કેમ દવા લઈએ છીએ ને થઈ જાય છે આપણે 82 કિલો, એ નહીં થાય. મુંદર તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે ડાયટ છોડો ત્યારે તમે છે ને આપણને મીઠું લાગે ને ખાઈ નથી લેવાનું. એ નિયમ આપણે કાયમ માટે એક રાખવાના છે કે મીઠું લાગ્યું છે આજે ખાવામાં સારું છે, લાઈ વધારે ખાઈ જાઓ. પછી રોજ લાઈ આપણા ઘરે, કેમ કે જો જેના ઘરે રસોઈ સારી બનતી હોય ને ટેસ્ટી એને ખવાય જ જાય. એટલે રસોઈ સારી બનતી હોય એટલે ખવાય જ જાય. મારા જે મારા ઘરે એવું જ છે, શાક તેલમાનીમાં બનતા, જ્યારે મારું 82 કિલો વજન હતું, રોટલી અમે કેટલી રોટલી બનાવીએ ખબર હોય, 2 જણાના અમારે કેટલો ખોરાક હતો, જમતા અમે બહુ જ. અને ભાવેશને તો શાક હારામાં રાતનું બને અને ટિંડોરા બટેટાનું પૂરું, એટલે શાક છે ને રસોઈ સારી બને એટલે આપણે ખવાઈ જ જવાનું છે. પણ કંટ્રોલ રાખવાનું છે, આપણે ભલે સારું બનાવીએ ત્યારે ડાયટ છોડીએ તો એટલો નિયમ રાખવાનો છે કે આપણું પેટ જે કેમ ડાયટ કરીએ પછી રવિવાર આપણે એન્જોય કરીએ ત્યારે ઇનફ થઈ જાય, એટલું ખાઈ એટલે પૂરું થઈ જાય છે. તો એ રીતે પૂરું થઈ જાય એટલે મૂકી દેવાનું, ભલે બીજે દિવસે આપણે એ જ બનાવીને ખાઈએ. મેં તમને કીધું એ નિયમ એક એ પાડવાના છે કે ક્વોન્ટિટી કંટ્રોલમાં રાખવાની છે, વધારે નથી ખાઈ જવાનું, પેટમાં ભૂખને આપણે શાંતિ મળે એટલે બંધ થઈ જવાનું. ભલે પછી તમે ડાયટ છોડી દો ને બધું ખાવ તો એ ક્વોન્ટિટીનું ધ્યાન રાખશો તમે એટલે તમારું વેઇટ નહીં વધે, તમે તારે એની ચિંતા નહીં કરો, ક્વોન્ટિટી કંટ્રોલ રાખજો. બાકી જે આપણે કેમ દવા લઈએ છીએ ને દવા મૂકીએ ત્યારે વજન વધે એવું ક્યારેય નહીં થાય. એ તો મેં મારા શરીર ઉપર જોઈ લીધું ને તમે મને જોવો છો 3 વર્ષથી. અને પછી હાય હેતલબેન, બીએસસી નર્સિંગ સારું કે ફાર્મસી? તો હવે જો તમારા લાઈફમાં તમે કેવું સ્ટ્રગલ કરવા માગો છો એ રીતે તમને બે સારું જ કહેવાય, એ રીતે તમે વિચાર કરો. ફાર્માસિસ કરો તો તમે જોબ કરી નહીં શકો, જોબ કરતાં ફાર્માસિસમાં તમે પોતાનું મેડિકલ કરો તો સારું રહેશે. અને બીએસસી નર્સિંગમાં તમને જોબમાં સારું રહેશે પાછું એમ. જો ફાર્માસિસમાં જોબ કરતાં પોતાનું મેડિકલ કરો તો સારું રહે, ખબર છે? એવો અમારો એક્સપિરિયન્સ કહે છે. પછી તમને જે અનુભવ હોય તો તમે 2-3 જણાની સલાહ લઈ લો, ઘરે કોઈએ મેડિકલ લાઇનમાં કર્યું હોય તો એમાં સારું રહેશે. બે બંને વસ્તુ સારું જ છે, પણ ફાર્માસિસ્ટમાં તમે ઘરનું મેડિકલ કરશો ને તો વધારે તમને બેનિફિટ રહેશે. જોબ કરતા હા, પછી ગવર્મેન્ટ વાળા કેટલી સેલરી દેતા હોય એનો આઈડિયા નથી. ફાર્માસિસ્ટ વાળાને પણ એટલે આપણા ગવર્મેન્ટ મળતું હોય તો વધારે બે સારું રહેશે, હું તો એમ જ કહું. ખબર ગવર્મેન્ટમાં બે સારું રહેશે, પણ પ્રાઇવેટમાં હું તો કહું છું આપણે તમારે પોતાનું કરવું હોય તો કોઈ પણ પ્રાઇવેટમાં જોબ કરી હોય તો બીએસસી નર્સિંગમાં વધારે લગભગ સેલરી રહેતી હશે ફાર્માસિસ્ટ કરતાં. પછી તો મને એટલો બધો બહારના સિટીનો એક્સપિરિયન્સ નહીં, હું તો અહીં કહું છું, અમારે એટલું બધું ના હોય આમ તો. પણ તો એ તે જાણજો, બે જગ્યાએ પૂછજો તો ખબર પડે. મારો એક્સપિરિયન્સ પ્રમાણે અમારા 2 જણાનો મેં તમને કીધું છે. તમે કેમ હેતલબેન, હજુ રોટલા રોટલી નથી ખાતા? હું રોજ રાતે રોટલો ખાઉં છું અને રોટલી એ શરૂ કરતી હોઉં. હું તો બધું તમને આ વેકેશનમાં એવું છે કે હું હમણાં એન્જોય જ કરું છું 2 દિવસ. આ બધા કેમ કહે છે, બધાના આવ્યા જ છે એમાં કોમેન્ટ કે અમે એન્જોય ફૂલ કરીએ છીએ. એ બધા એમ કહે છે મારો કિલો જ વધ્યો. એવી રીતે હું તમને કહું છું, એવી રીતે મારો 61-62 રહું છું, એવી રીતે મારે 61-500 ગ્રામ હતો એમાંથી 62-500 ગ્રામ થઈ ગયો છે મારો.
એટલે મારું 1 કિલો વજન વધ્યો છે અત્યારે. વેકેશન એન્જોય કરવી એમ બધા કહે છે મારું 1 કિલો વજન, મારે 62 કિલો 500 ગ્રામ છે અત્યારે વજન. એટલે હવે શું કરું, પાછું હું એને કંટ્રોલ કરતું જવાનું દિવસમાં, પછી બધા આઠે દિવસ એન્જોય નહીં કરી લેવાનું, થોડુંક પાછું કંટ્રોલમાં રહેવાનું, નહીં તો 63-500 થઈ જાય. ફૂલ ખાવા મળીએ તો બહાર જઈએ એટલે એન્જોય થવાનું જ હરખાય કા. હમણાં તમારે તો એક ધારું આ સગાઈ ગઈ છે એમાં જેટલી છોકરીઓની ને એની, તોય ને અમે એટલું બધું તો નથી જ લીધું કા ભાવેશ, તોય મેં કંટ્રોલ કર્યું. પણ ભજીયાને એવું હતું ને મારા જેઠાણીને કહેતા બેસી જ જાઓ બધા ઘરના ભેગા થાય એટલે આવું છે, તોય ભજીયામાં મેં થોડાક જ ખાતા, બહુ કંટ્રોલ રાખ્યું છે, મેં નથી લીધું બહુ. પછી હેતલબેન લેમ્પ કેટલાનો આવ્યો કહેજો ને પ્લીઝ, તો તમને જોઈ લો કે તમને કીધું હતું કોમેન્ટમાં. પણ છે ને દિવસે આન્સર દેવામાં એવું થાય છે કે મારા આજ કામ શરૂ હતું, કન્ટિન્યુ હવે શરૂ કરી દીધું છે. જો મારી છે વિશે ચોમાસુ આવા વરસાદ આવે ને પહેલાં પહેલો ફ્લોર લઈ લેતો સારો, હા એક સ્લેપ આવી જાય તો ઘણું. તો એને કામ એમનું શરૂ છે ને એમાં જીવ વધારે છે, જ્ઞા ધ્યાન દઈ કે એકદમ લ્યો એકદમ લ્યો એમ, એમાં થાય નીચે હોય ને ઉપર હોય. 189 આમાં ઓફલાઈન, મને છે ને એવું લાગે ઓફલાઈન કરતાં ઓનલાઈન છે ને થોડુંક મોંઘું પડે છે. પણ ડીઓડેપમાં આપણે ગયા નથી ને કદાચ ત્યાં મળી રહેત કા, ત્યાં મેં નથી જોયું ડીઓડેપમાં. ડીઓડેપ છે ને ભાવનગરમાં બન્યું છે, આવું જ માર્કેટ છે બધું, આઉટડોર કેમ્પિંગનું, હોમ ગેજેટ, કિચન ગેજેટને એવું બધું બહુ સરસ છે. હું બધું લાવી છું, તમે જોયું છે, તોય છતાં હું તમને હજુ આ સન્ડે જઈશું કા ભાવીશ ત્યારે તમને એનો મુલાકાત થશે તો હરકી કરાવશું. ડીઓડેપમાં બધી વસ્તુનો બહુ સરસ બધું મળે છે, તો આ વખતે એમાં જવાનું છે. એક વસ્તુ મને નજરમાં આવી છે, ગાડીના પડદા તડકા પડે ને ત્યારે, તો એ ત્યાં ડીઓડેપમાં હતા એટલે એ લોકોએ મારો વોટ્સઅપ નંબર બધાને એડ થવું હોય ને ગ્રુપમાં થાય તો એમાં વિડીયો મોકલે જે જે આવ્યું હોય ને. તો આ વખતે જો સન્ડે કદાચ જવાનું થાય ને તો એ એક લેવું છે, તો હું તમને બતાવીશ. તો આ 100 ને મેં તમને કીધું એ રીતના પ્રાઇસ છે. પછી બીજો પ્રશ્ન છે, હેતલબેન મને ચક્કર આવતા હતા એટલે બધું ખાઉં છું, તો વાંધો નહીં ને ચક્કર નહીં આવતા, કાંઈ વાંધો નહીં, તમે બધું ખાઓ, હમણાં ચક્કરમાં તમને થોડો ફેર પડી જાય. મેં તમને કીધું છે એમ, તમે એક હારે ડાયટ ન ખેંચો, બધાનું પહેલેથી કહું છું, તમે ડાયટ ધીરે ધીરે જે રીતે મેં સ્ટાર્ટ કરી એ રીતે સ્ટાર્ટ કરો, ધીરે ધીરે આવો. અને પછી જો તમને ચક્કરમાં ફેર પડે પછી ક્વોન્ટિટી 3-4 દિવસે 2 ચમચી ઘટાડો મગની, ને રોટલામાં 2 ભટકા ઓછા કરો, એવી રીતે તમે ક્વોન્ટિટી ઘટાડો. અને પાણી કન્ટિન્યુ શરૂ રાખજો, પાણી તમે જેટલું શરૂ કરશો ને રાખશો ને ભૂલ્યા વગર, એટલું તમને ભૂખ ઓછું લાગશે ને ખાવાનું મન ઓછું થશે, ધ્યાન રાખજો. ભૂલ્યા વગર 2-3 ઘૂંટડા ભરતા પીતા રહેજો, 4-4 ઘૂંટડા એમ હાવ બબે થઈને 3-4-5 ઘૂંટડા પીતા રહેજો, એમ હાવ પેટ ફૂલ નહીં કરવાનું એમ કટકે. પછી એક છે, તમે કેટલા બધાની હેલ્પ કરી, મોટા ડાયટિશિયન પણ આટલું સારું સજેશન નથી આપતા, આટલા બધા તમારી જોડે જોડાઈ ગયા, થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન, ડેલી બ્લોગ મૂકજો, વેઇટ કરું છું તમારા બ્લોગની. તો થેન્ક યુ અને મોસ્ટ વેલકમ. અને એમને મેં આન્સર આપી દીધો છે જો કે, પણ આમાં આડો આવી ગયો ને, મેં સ્ક્રીનશોટ પાડ્યો એટલે પછી રીડ થઈ ગયો આખો. હા હેતલબેન, મારું વજન ઉતર્યા પછી બહુ જ મજા આવે છે ને હું અત્યારે તો વેકેશનમાં મારો ફૂલ એન્જોય કર્યું છે, પણ વજન વધતો નથી. પણ મેં પાછું આજથી મારી ડાયટનું રૂટિન ચાલુ કર્યું છે. થેન્ક્સ હેતલબેન, તો મોસ્ટ વેલકમ, કંઈ વાંધો નહીં. એટલે એમ જ કહું છું, હવે વજન જેટલો તમારો ઉતર્યો ને એકદમ નહીં વધી જાય, તમારે ક્વોન્ટિટી જાળવી રાખશો એટલે કંઈ વાંધો નહીં આવે. અને પાછા તમે આમાં લાગી જાઓ, કેમકે આપણે રવિવાર રાખ્યો છે ને, રવિવારનું કારણ જે છે સોમવારે તમને આદત પડતી જાય કે ક્યાંય પણ તમે પછી ગયા હો ને તો તમે કેમ આજે ખાઈ લીધું, તો બીજા દિવસે એમ નહીં રાખવાનું કે આજનો દિવસ હવે એક દિવસ વધારે પણ કાલથી ડાયટ કરીશ, એક દિવસ વધારે કાલથી નહીં, જે ગયા છે એ જ તે બીજે દિવસે જ આપણે ડાયટ પકડી લેવાની છે. એટલે રવિવારે આપણે એન્જોય કરી સોમવારે ડાયટ પકડી જ લેવાની છે, એટલે જ તે તમે પછી બહાર જાઓ ને તો તમે ઇઝીલી ડાયટ પકડી શકો તરત જ. તે હેતલબેન, તમારા મહિનામાં કેટલું વેટ ઉતર્યું છે? મારે મહિનામાં હું જે ચડ્યું હોય ને એ જ ઉતારું છું હમણાંથી, વધારે નહીં કરતી હું. 61-60 ચાલુ છું ને એમાં ને એમાં જ રહું છું, વધી જાય ને તો હું ડાયટ પાછી કરી લઉં છું, બહાર જાઉં ત્યારે એન્જોય કરી લઉં છું. ને બહાર જવાનું મારે બહુ વધી જાય છે હમણાંથી, એક તરફ કન્ટિન્યુ જ રહીશ ખબર. અને દર સન્ડે તો અમે જો કે બહાર હોઈએ જ છીએ ત્યારે તો આપણે એન્જોય કરતા જ હોઈએ છીએ, પણ વચ્ચે બબે દિવસમાં આ વખતે વોટર પાર્ક ગયા, ઘણી જગ્યાએ કસા ગયા, તે બધું શરૂ જ છે આ વખતે. એટલે જેટલું 1 કિલો વધે એટલે પાછું મેન્ટેન કરી લો, 1 કિલો વધે એટલે મેન્ટેન કરી લો, પણ એન્જોય ફૂલ કરું છું હું, એટલું બધું સ્ટ્રિક્ટ ડાયટ નથી કરતી અત્યારે.
હા કરવો છે સ્ટ્રીક ડાયટ, આ કામ થોડું બધું પૂરું થઈ જાય ને એમાંય વધારે ખવાય છે, થોડુંક આ બધું કામ થોડું પૂરું થઈ જાય, છોકરાની સ્કૂલ શરૂ થઈ જશે ને એટલે કાંઈ વાંધો નહીં આવે, કે કામમાં સ્ટ્રેચ છે આપણને વધારે. મારો વજન 13 કેજી ઉતર્યો છે, વેકેશન ફૂલ એન્જોય કર્યું છતાંય મારો વજન ખાલી 1 કેજી જ વધ્યો છે. બહુ જ મજા આવે છે વજન ઉતર્યા પછી, ને અત્યારે તો હું ડાયટ પણ નથી કરતી, હવે પાછું ચાલુ કરીશ. આ શ્યોર હું એ જ બધાને કહેવા માગું છું કે તમારું વજન ઉતરશે એટલે તમે ખૂબ એન્જોય કરશો, તમારા વજનને એન્જોય કરશો. વેકેશન કરતાંય તમને એમ થશે, તમને ક્યાંક ફરવા જશો તે જે કપડાં નહીં આવતા કેટલા ફિટ થતા હશે આપણને, આપણો લુકય સારો આવતો હશે ને, આપણને કંઈ દુકાન પર જઈએ તો આપણે આ મનગમતા કપડાં ક્લોથ્સ બધું આપણને મળી રહે છે. બહાર એન્જોય કરવા જશો તો એ તમને એમ થશે કે નહીં હવે હું બધાની જોડે ફિટ સેટ લાગુ છું બરોબર એમ. કોઈ વસ્તુ આપણને છે ને નહીતર કેવું આમ ફરવામાં રસ હોય પણ એટલો બધા ના હોય, શું પહેરવાનું સીડાવેલો સલવાર કમીઝ એના સિવાય કશું જ નહીં. જો આ છે મારા માટે એને એમ નથી કીધું કે તું જીન્સ ટોપ કશું ન લેતી, લેતી હું મારા છે, મેં બધા વેઇટવાળા બધા દઈ દીધા હતા, મારતી એક છોકરી આવતી ને પેલા કામ કરવા, એમના મેરેજ થઈ ગયા હતા, એનું બોડી થઈ ગયું આમ ને હું કાંઈ કીધું, મને એમ જ કહેતા બેન તમે મારી જગ્યા લઈ લીધી, હું તમારી જગ્યા, એમને બધા મેં કપડાં આપી દીધા મારા વજનમાં હતા ને ત્યારે મેં જીન્સ ટોપ લીધેલા છે, પણ હું પહેરતી નહીં, પહેરું ને તો મને એમ થાય કે હું સારા જ નથી લાગતા મને કપડાં, મને એમ કે પહેરી લે ને આ તો મને એમ કે સારા જ લાગે છે, ના પહેરી લે તું તાર વાંધો નહીં પહેરવા જ જોઈએ ને, એમાં હું થઈ ગયું બધા પહેરતા ન હોય શરીર હોય એમ કે, પણ હા પહેરતા હોય પણ મને મારા મનને જ ખુદને એમ થતું હું નહીં મારે નથી પહેરવા, મને જ નથી સુટ થતા એમ, પણ હવે તો હું જ્યાં જાઉં ત્યાં ટોપ જ ગોતી ચૂડીઓમાં નાય અને ત્યાં બધે ટોપ જીન્સ ટોપ, સુરત જાઉં તો ખાસ શોપિંગ મારી એની થઈ જાય. એટલે જ કહું છું તમને વજન ઉતરશે ને એટલે તમને જેટલી મજા આવશે ને ફરી વાર તમે વજન તમારી જાતે જ નહીં વધવા દો, તમે એમ કહો છો ને કે મૂકશું તો વજન વધશે વધશે, નહીં તમે તમારી જાતે જ નહીં વધવા દો, તમને જે હરણ મારો વજન વધી ગયો, હરણ મારો વજન વધી ગયો 1 કિલો વધશે ને તે તમે તમારી જાતે કંટ્રોલ, અને આખું ડાયટ તમારું પૂરું થશે ને જેટલો વજન 20 કિલો 18 કિલો જે ઉતરશો ને ત્યાં તો તમને ડાયટનો એક્સપિરિયન્સ પૂરો તમને પોતાને થઈ જશે ને તમે પોતે જ ઉતરતા થઈ જશો, અને તો તમને પોતાને જ ખબર પડશે કે મારે કઈ રીતે મેન્ટેન રાખવો છે, મેન્ટેન રાખવાનું તમને આમમાં જ આવી. પછી છે વેઇટ કેટલું છે, મારા બેંગલ્સનું પૂછ્યું છે એમણે, બેંગલ્સમાં કીધું છે વેઇટ કેટલું છે તો 4.25 તોલામાં કંઈક કેટલું ગ્રામ ભાવે છે, કામ થોડું ઘણા ગ્રામ ઓછું છે કંઈક 4.25 તોલામાં કંઈક 7-8 કે હા એવું કંઈક છે, 12 ગ્રામ એવું કંઈક ઓછું છે, એટલું વધારે નથી, એટલું 4.5 તોલાનો એટલો આઈડિયા છે કે એટલે આસપાસ છે બધું, એટલે એટલું તમે મને એ પૂછેલું છે ને બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે હવે. અને તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, થેન્ક યુ. 10 થેન્ક યુ, વેલકમ, થેન્ક યુ, વેલકમ, ગુડ નાઈટ, તું દેખાવ નહીં, વેલકમ, ગુડ નાઈટ, દેખાવ નહીં ઉપર, થેન્ક યુ, વેલકમ, ગુડ નાઈટ. એને દેખાવામાં વાંધો એ હતો કે ભાઈની ઈર્ષા કરતો હતો, ભાઈ આવે છે ને એ પહેલાં હું બોલી ગયો, ભાઈની આમ હું જોતો, પણ એને એ નથી નજર કે હું આમાં દેખાઉં છું કે નથી દેખાતો એમ કેમેરામાં, વાગ્યું ને જો હજુ એને ધ્યાન મારે આમ છે, જો ભટકાતો ભટકાતો ગયો.